जय स्वामीनारायण वाला विद्यार्थी मित्रों, सहजानंद विद्यालय नवा नरोडा द्वारा आयोजित डिजिटल एजुकेशन अभ्यास श्रेणी में आप सौनु हार्दिक स्वागत छे। धोरण 7 विषय गणित में द्वितीय सत्र में प्रकरण नंबर 8 राशिओनी तुलना आपणे अभ्यास करी रह्या छे, जेमां स्वाध्याय 8.2 में दाखला नंबर 3 सुधीनो अभ्यास आपणे गया पीरियड में पूर्ण कर्यो। आजे आपणे दाखला नंबर 4 थी शुरुआत करीए। तो दाखला नंबर 4 में पेलू छे, दाखला नंबर 4 में शोधो तो शू शोधवानुं कीधुं छे, तो पेलू 250 ना 15%, बराबर। कोईपण संख्याना 15% कहीए तो छेदमां लखवाना 100। હવે જો 250 × 15/100, 00 ઉડી ગયા, છેદ અહીંયા જો ઉડે છે ને, 2 × 5 = 10, 5 × 3 = 15, બરાબર। તો વધ્યા કેટલા, 25 × 75, અહીંયા 25 વધ્યા, અહીંયા 3 વધ્યા, તો 25 × 75, અને છેદમાં વધ્યા 2, તો 75/2 બરાબર કેટલા, 37.5, મતલબ કે 250 ના 15% કેટલા થાય, તો કે 37.5। પછી 2 1 કલાકના 1%, બરાબર। તો 1 કલાક 1 × 1% છે, તો 1/100 કલાક, બરાબર। હવે જો અહીંયા 1 કલાક આપેલી છે, એને ફેરવો મિનિટમાં, તો 1 કલાકની મિનિટ કેટલી થાય, તો કે 60 મિનિટ, તો કે 60 × 1/100 મિનિટ, બરાબર। તો જો અહીંયા 00 ગયા, બરાબર, અથવા 20 વીસ આડે ભાગ 20 તરીને 60, 20 × 50 = 100, બરાબર। તો વધ્યા કેટલા, 3 × 1, તો 3 × 1 = 3/5, તો કે 3/5 મિનિટ। પછી સીમાં શું કીધું છે, ₹2520, બરાબર। તો 2500 × 20/100, 00 ગયા, બરાબર, તો વધ્યા કેટલા, 250 × 2500 × 20/100, તો જો 10 અહીંયા ઉડ્યું, 10 અહીંયા ઉડ્યું, બરાબર, તો વધ્યા કેટલા, 250 × 2, તો 250 × 2 બરાબર કેટલા, 500 રૂપિયા, 2500 ના 20% બરાબર કેટલા રૂપિયા, 500 રૂપિયા। પછી ડી 1 કિલોગ્રામના 75%, તો 1 કિલોગ્રામ × 75/100 કિલોગ્રામ, હવે અહીંયા કિલોગ્રામ આપેલું છે, એને ફેરવો ગ્રામમાં, તો 1 કિલોગ્રામના ગ્રામ કેટલા, 1000, તો 1000 × 75/100, અહીંયા છેદ ઉડાડો, જો 1 બિંદુ 2 0 ગયા, વધ્યા કેટલા, 75 × 10, તો કેટલા ગ્રામ, 750 ગ્રામ, ગ્રામને ફેરવો કિલોગ્રામમાં, તો કે 0.75 કિલોગ્રામ। હવે દાખલા નંબર 5 રાશિ શોધો, રાશિ મતલબ કે સંખ્યા શોધવાની છે તમારે। શું કીધું છે, પેલું 5% = 600 થાય, મતલબ કે તમારે એવી સંખ્યા શોધવાની કે તે સંખ્યાને તમે 5% કરો તો જવાબ 600 આવે, બરાબર। હવે તેના માટે શું કરવાનું, તે સંખ્યા તમારે ધારવાની, કઈ સંખ્યા એવી છે કે જેના તમે 5% કરો તો તમને 600 મળે, તો એ સંખ્યા શોધવા માટે આપણે તે સંખ્યાને પહેલાં ધારવાની, આપણે સમીકરણ ભણી ગયા ને આગળના સત્રોમાં, એની જેમ તે સંખ્યાને જે શોધવાનું છે એ આપણે ધારવાનું, બરાબર। તો ધારો કે તે સંખ્યા એક્સ છે, કઈ સંખ્યા, એક્સ। હવે જો 5% = 600, તો કોના 5%, તો કે એક્સના, માટે એક્સના 5% = 100, અહીંયા 600 એક્સના 5% = 600 થાય, કીધું છે ને, અહીંયા 5% = 600 થાય, તો એક્સના 5% = 600 થાય। એક્સના 5% મતલબ કે 1 × 5/100 = 600, બરાબર। હવે જો અહીંયા એક્સને રહેવા દો એમને, બરાબર, એની જોડે જે પદ છે એમાં જે છેદમાં છે, સામેની બરાબરની સામેની બાજુ, અંશમાં જે અંશમાં છે, બરાબરની સામેની બાજુ છેદમાં, તો એક્સ = 600 × 100/5, બરાબર, 600 × 100/5 થઈ ગયું। જો અહીંયા 100 ભાગાકારમાં છે, તો અહીંયા સામે બરાબરની સામે ગુણાકારમાં આવ્યા, અહીંયા 5 ગુણાકારમાં છે, તો અહીંયા ભાગાકારમાં આવ્યા। હવે જો 20, 50 ને 100 છેદ ઉડે, તો વધ્યા કેટલા, 600 × 20, તો કેટલા આવશે, 6 × 2 = 12, તો x = કેટલા આવશે, 12000। 12000 ના 5% તમે કરી જોજો, 600 થાય છે કે નહીં, તો દાખલો તમારો સાચો, નહીં તો દાખલો ખોટો। પછી દાખલા નંબર 2 સેમ રીતે, ₹12 = ₹1080 થાય, બરાબર। તો માટે આપણે તે સંખ્યા ધારવાની, ધારો કે તે સંખ્યા એક્સ છે, બરાબર, તો ₹12 = કેટલા છે, 1080 થાય, બરાબર। તો ₹12 = x × 12/100 = 1000 ને
એસી થઈ ગયા. એક્સના 12% કીધું તો એક્સ ગુણ્યા 12/100 બરાબર 1080. સેમ રીતે આગળના દાખલાની જેમ 12/100 ને બરાબરની સામેની બાજુ લઈ જાઓ તો એક્સ બરાબર 1080 ગુણ્યા 100/12 તો 12 9 108 વધ્યું 0 તો વધ્યા કેટલા 90 × 100 વધ્યા એક્સ બરાબર 90 × 100 માટે એક્સ બરાબર કેટલા 100 × 9 તો 9000 થયા બરાબર. હવે 9000 ના 12% કરજો 12 9 108 1080 મળી જશે તમને. હવે સી 40% બરાબર 500 કિલોગ્રામ થાય બરાબર. તો કઈ સંખ્યાના 40% 500 કિલોગ્રામ થાય તે સંખ્યા આપણે શોધવાની છે. 500 કિલોમીટર થાય તો ધારો કે તે સંખ્યા એક્સ છે બરાબર. હવે એક્સના 40% બરાબર 500 કિલોમીટર. હવે એક્સ ગુણ્યા 40/100 બરાબર 500 કિલોમીટર. એક્સના 40% છે એટલે એક્સ ગુણ્યા 40/100 બરાબર 500 કિલોમીટર. હવે એક્સ બરાબર 500 × 100/40 બરાબર. હવે જો અહીંયા 0 0 ઉડી ગયા ઓછે દોડ 25/100 થાય ને 25/100 ઉડી ગયા છેદ તો વધ્યા કેટલા 50 × 25 તો 50 × 25 કરો તો કેટલા આવશે એક્સ બરાબર 1250 કિલોમીટર. હવે ચોથું 70% બરાબર 14 મિનિટ થાય. શું કીધું છે 70% બરાબર 14 મિનિટ થાય તો કઈ સંખ્યાના 70% એ આપણે શોધવાનું છે. તો કે ધારો કે તે સંખ્યા એક્સ છે. હવે એક્સના 70% બરાબર 14 મિનિટ બરાબર. તો એક્સના 70% માટે એક્સ ગુણ્યા 70/100 બરાબર 14 મિનિટ માટે એક્સ બરાબર 14 × 100/70 બરાબર 14 મિનિટ. હવે જો 0 0 ઉડી ગયા 7 2 14 છેદ ઉડ્યા ને વધ્યા કેટલા 2 × 10 મિનિટ માટે એક્સ બરાબર 2 × 10 મિનિટ તો જવાબ કેટલો આવશે એક્સ બરાબર 20 મિનિટ. હવે ઈ બરાબર 8% બરાબર 40 લિટર થાય. આ દાખલો તમારે ઘરેથી ગણવાનો. આગળના દાખલા જેમ જોયા ને કે ધારો કે તે સંખ્યા એક્સ છે, એક્સના 8% બરાબર 40 લિટર. પછી આગળ તમને આગળના દાખલામાં આપણે જેમ ગણતરી કરીને એવી જ રીતે ગણતરી કરવાની છે. હવે આપણે શરૂ કરીએ દાખલા નંબર 6. દાખલા નંબર 6 માં શું કીધું છે કે ટકાને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો અને અપૂર્ણાંકમાં ફેરવી તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખો. હવે જોશું કે તમને રકમ આપેલી છે બરાબર, એને તમારે દશાંશ અપૂર્ણાંકમાં પણ ફેરવવાના છે અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં પણ ફેરવવાના છે બરાબર. તો પહેલું કીધું છે 25%. તો 25% સૌથી પહેલાં ફેરવો દશાંશ અપૂર્ણાંકમાં. દશાંશ અપૂર્ણાંકમાં એટલે પોઈન્ટવાળી સંખ્યા આવે. દશાંશ અપૂર્ણાંકમાં ફેરવા માટે 25/100 બરાબર. 25/100 તો કેટલા આવશે 0.25, કારણ કે 1 ની પાછળ 2 0 છે તો પાછળથી 2 અંક આગળ ખસીને આગળ પોઈન્ટ મૂકી દેવાનો બરાબર. તો 0.25. તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં તો અપૂર્ણાંકમાં ફેરવાનું. અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં મતલબ અપૂર્ણાંકમાં 25/100 તો 25/100 થાય. તો 25 અહીંયા આવશે 25 1 25 અને 25/100 તો વધ્યા કેટલા 1/4. પછી બીજું છે 150% બરાબર. એને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો તો 150/100 તો જો 0 0 ઉડી ગયા બરાબર વધ્યા કેટલા 15/10 તો 5 છે. છેદમાં 1 ની પાછળ 1 0 છે ને તો પાછળથી 1 અંક ખસેડીને આગળ મૂકો પોઈન્ટ તો વધ્યા કેટલા 1.5. હવે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં તો 150/100 0 0 ઉડી ગયા 5 વડે ભાગ ચાલે ને 5 3 15 5 2 10 તો વધ્યા કેટલા 3/2. પછી ત્રીજું છે 20% તો દશાંશ અપૂર્ણાંકમાં 20/100 બરાબર. તો કેટલા આવશે 0.2, કારણ કે 2/10 છે 1 1 0 ઉડી ગયા તો 2/10 થયા તો આવશે કેટલા 0.2 અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં. આવ્યું અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં શું છે 20/100 તો 20 5 100 સીધું જ છેદ ઉડે તો ઉપર કેટલા 20 1 20 અહીંયા 20 5 100 તો વધ્યા કેટલા 1/5. હવે ચોથું છે 5%. 5% માટે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો તો 5/100 તો કેટલા આવશે 0.05 અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં તો કે 5/100 તો કે 20 5 100 તો જવાબ કેટલો આવશે 1/20. હવે દાખલા નંબર
चार सात। रकम वाच एक शहर में 30% स्त्री 40% पुरुष और बाकीना बाळकों छे तो बाळकों केटला टका थया। टोटल वस्ती जनरली आपणे जोवा जोईए कि कोईपण वस्तु होय के क्षेत्रफळ केटलुं होय हमेशा 100% में होय। वस्ती होय तो 100% कोईपण फळ लईए के शाक भाजी कोईपण तमे टोटल भाग होय केटला टका होय 100% होय। पछी एनो 20મો भाग पड़े 30મો भाग पड़े 40મો भाग पड़े बराबर ए रीते टोटल वस्ती में बधा आवी जाय बाळको स्त्री पुरुष बधा बराबर। तो जो टोटल केटली होय 100% एमांथी 40% छे पुरुषो 30% छे स्त्रीओ तो बाळको केटला टका होय सीम्पल 100માંથી 40 અને 30 બાદ કરી દો બેનો સરવાળો કેટલો 70 થયો તો 100માંથી 70% બાદ કરો તો કેટલા વધે 30% આપણે લખવાનું કેવી રીતે કે બાળકોની સંખ્યા બરાબર 100% માઇનસ 30% વત્તા 40% કારણ કે 30% સ્ત્રીઓ છે 40% પુરુષો છે માટે 100% માઇનસ 70% તો બાદબાકી કેટલી 100માંથી 70% બાદ કરો વધે કેટલા 30% આમ શહેરમાં બાળકો 30% હોય। હવે દાખલા નંબર 8માં જો રકમ વાંચે एक मतदान क्षेत्र में 15,000 मतदार छे जेमा 60% मतदान कर्यु तो मतदान न करनारनी टकावारी शोधो। तमे शोधी शकशो के केटला लोकोए मतदान नथी कर्यु बराबर। तो जो आपणे जोईए तो सौथी पहेला कुल मतदार केटला छे 15,000 छे तेमांथी 60% मतदान कर्यु छे बराबर। तो अने शुं कीधुं छे तो मतदान न करनारनी टकावारी कुल मतदार कुल केटलो भाग होय 100% होय टोटल मतदारों केटला 100% एमांथी 60% मतदान नथी कर्युं तो केटलाय मतदान न कर्युं तो के 40%। आगळ शुं कि तमे शोधी शकशो के केटला मतदारोए मतदान नथी कर्युं तो आपणे शोधीए। चलो जो कुल मतदारोनी संख्या केटली छे 15,000 हवे मत आपनार मतदारोनी टकावारी केटली छे 60% तो आपणे मतदान न करनारनी टकावारी शोधी शकीए ने। तो જોઈએ આપણે મતદાન ન કરનારની ટકાવારી બરાબર મતદાન ન કરનારની ટકાવારી બરાબર 100 - 60% તો 100માંથી 60 બાદ કરો વધે કેટલા 40 તો 40% લોકોએ મતદાન કર્યું નથી। હવે જો આ આપણને મળી ટકાવારી હવે આપણને પ્રશ્ન શું પૂછ્યો છે કે તમે શોધી શકશો કે કેટલા મતદારોએ મતદાન નથી કર્યું બરાબર। આ તો આપણને ટકાવારી મળી એના ઉપરથી આપણે શોધવાનું કેટલા મતદારોએ મતદાન કર્યું નથી। તો આગળ તો મતદાન ન કરનારની સંખ્યા બરાબર ટોટલ મતદારોની સંખ્યા જ કેટલી છે 15,000 કેટલાય નથી કર્યું તો કે 40% તો કેવી રીતે સંખ્યા મળે 15,000 ના 40% તો 15,000 × 40% બરાબર તો 15,000 × 40/100 તો 00 ઉડી ગયા 10 અહીંયા ઉડી 10 ડ્યા 15 × 60 કેટલા આવશે 6,000 તો આમ 6,000 મતદારોએ મતદાન કર્યું નથી। હવે આગળ દાખલા નંબર 9 મીતા તેના પગારમાંથી રૂપિયા 4,000 બચાવે છે જો તે તેના પગારના 10% હોય તો તેનો પગાર કેટલો હશે। જો રકમ વાંચે મીતા તેના પગારમાંથી 4,000 બચાવે છે બરાબર જો તે તેના પગારના 10% હોય મીતા પગારમાંથી કેટલી રકમ બચાવે છે 10,000 બરાબર સોરી 4,000 બચાવે છે તે બચત તેના પગારના કેટલા ટકા છે તો કે 10% તો તેનો પગાર કેટલો હશે। તો જો આપણે જોઈએ ધારો કે મીતાનો પગાર 100 રૂપિયા છે બરાબર આપણે પગાર શોધવાનો છે ને તો ધારો કે મીતાનો પગાર 100 રૂપિયા છે મીતા તેના પગારમાંથી 10% બચાવે છે બરાબર માટે મીતાની બચત કેટલા રૂપિયા આપેલી છે 4,000 હવે જો પગારના 10% બરાબર માટે એક્સના 10% બરાબર 4,000 બરાબર એક્સ × 10/100 = 4,000 કારણ કે પગારના 10% 4,000 છે ને કીધું છે ને 4,000 બચાવે છે એક્સ એના 10% છે તો કે પગારના 10% તો પગાર આપણે કેટલો ધાર્યો એક્સ તો પગારના 10% = 4,000 માટે એક્સ × 10/100 = 4,000 હવે એક્સને રહેવા દો આ બાજુ બાકીના પદ છે ને બરાબરની સામેની બાજુ માટે એક્સ = 4,000 × 100/10 00 વધ્યા ઉડી ગયા તો વધ્યા કેટલા 4,000 × 10 માટે એક્સ = 4,000 × 10 = 40,000 રૂપિયા નીચે લખી શકીએ ને આપણે કે આમ મીતાનો પગાર રૂપિયા 40,000 હશે
હવે દાખલા નંબર 10 એક લોકલ ક્રિકેટ ટીમ એક સીઝનમાં 20 મેચ રમે છે તેમાંથી 25% મેચ જીતે છે તો તેઓ કેટલી મેચ જીત્યા હશે બરોબર જો એક ટીમ છે સીઝનમાં કેટલી મેચ રમે 20 મેચ રમે બરોબર એમાંથી કેટલા ટકા મેચ જીતે તો કે 25% તો કેટલી મેચ જીત્યા હોય તો જેટલી મેચ આપેલી છે એના કરો 25% આપણે જોઈએ દાખલાની જવાબ કુલ રમવામાં આવેલી મેચની સંખ્યા કેટલી છે 20 જીતેલી મેચની ટકાવારી કેટલી આપેલી છે 25% આમ જીતેલી મેચની સંખ્યા કેટલી તો કે કુલ મેચની ટક ગુણ્યા મેચની ટકાવારી તો કુલ મેચ કેટલી છે 20 20ના કેટલા ટકા 25 25/100 તો જો છે દુડાડ 20 50 100 તો પાયો પાયો 25 વધ્યા કેટલા 5 આમ ક્રિકેટ ટીમે કુલ 5 મેચ જીતી હશે અહીંયા સ્વાધ્યાય 8.2 પૂર્ણ થાય છે આવતા પિરિયડમાં આપણે સ્વાધ્યાય 8.3 ની શરૂઆત કરીશું જય સ્વામિનારાયણ